ઉધના વિસ્તારમાં રાહદારીને ઢીકા મૂકીને માર મારી મોબાઈલ ફોનની લૂંટ તેમજ અન્ય રાહદારીને હાથમાંથી મોબાઈલ સ્નેચિંગ કરી ફરાર થઈ ગયેલા ત્રણ આરોપીઓની પોલીસે ધરપકડ કરી પોલીસ ચોપડે નોંધાયેલા બે ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. ઉધના પોલીસ ચોપડે નોંધાયેલી મોબાઈલ સ્નેચિંગ અને લૂંટની ઘટનામાં સંડવેલા આરોપીઓને ઝડપી પાડવા સીસીટીવી ફૂટેજના આધારે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરાઈ છે. દરમિયાન ઉધના પોલીસને માહિતી મળી હતી કે મોબાઈલ સ્નેચિંગ અને લૂંટની ઘટનામાં સંડવાયેલા આરોપીઓ મયુર રૂપે રોમિયો, રાહુલ રૂપે બટકા અને અજય રૂપે ટકલા નામના ઇસમો સ્નેચિંગ અને લૂંટ કરેલા મોબાઈલ વેચવા માટે પ્રભુનગર ચાર રસ્તા પાસે ફરી રહ્યા છે. જે માહિતીના આધારે ઉધના પોલીસની ટીમ દ્વારા વોચ ગોઠવી ત્રણેય આરોપીને સ્નેચિંગ અને લૂંટમાં ગયેલા બે મોબાઈલ સાથે ઝડપી પાડ્યા છે. આ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી પોલીસે ઊંડાણપૂર્વકની પૂછપરછ હાથ ધરી હતી. કે પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે આરોપીઓએ 12મી માર્ચના રોજ વહેલી સવારે ઉધના સત્યન રોડ પરના દક્ષેશ્વર મંદિર ચાર રસ્તા પાસેથી પસાર થતા એક રાહદારીને આંતરી તેની સાથે મારઝોડ કરી અને જાનથી મારી નાખવાની ધમકી આપી રાહદારી પાસે રહેલ મોબાઈલ ફોન લૂંટ ચલાવી ત્રણેય આરોપી ફરાર થઈ જવા પામ્યા હતા. આ ઘટના બાદ ત્રણેય આરોપીઓએ તેમજ સમયે ભાઠેના જોગેશ્વરી ત્રણ રસ્તા ઉપરથી પસાર થતા એક રાહદારી પર નિશાન બનાવ્યું હતું. રાહદારીના હાથમાં રહેલા મોબાઈલ સ્નેચિંગ કરી ત્રણેય શખ્સો નાસી છૂટ્યા હતા. આરોપીઓની ગુનાહિત ઇતિહાસ અંગે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આરોપીઓ મયુર રૂપે રોમિયો વિરુદ્ધ વર્ષ 2021 અને 2023માં ખટોદરામાં એક અને ઉધના પોલીસ ચોપડે બે ગુના પણ નોંધાઈ ચૂક્યા છે. એમાં મોબાઈલ ફોન ચોરી સહિતની હત્યાના પ્રયાસોમાં ગુનાનો સમાવેશ થાય છે. તેવી જ રીતે આરોપી રાહુલ રૂપે બટકા વિરુદ્ધ વર્ષ 2021 અને વર્ષ 2023માં ખટોદરા અને પાંડેસરા પોલીસ મથકમાં પણ મોબાઈલ ચોરી તેમજ મારેમારીના ગુનો પણ નોંધાઈ ચૂક્યો છે. ત્રીજો આરોપી અજય ઉર્ફે ટકલા રાજેન્દ્ર ખલ્લા વિરુદ્ધ પાંડેસરા પોલીસ મથકમાં મોબાઈલ ચોરીના બે જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે. જે ગુનામાં અગાઉ તેની ધરપકડ પણ થઈ ચૂકી છે. ત્યારે આરોપીઓ રિમાન્ડ મેળવવાની તજવીજ હાલ ઉધના પોલીસે હાથ ધરી છે. અઝર કુરશી સાથે હર્ષદ સેઠા.